ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા વર્ષ 2020-21ની આકર્ષક લવાજમ યોજના. ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો. જામનગર જિલ્લામાં આજે સવારે કોરોનાનો નવો કેસ સામે આવતા જિલ્લામાં કોરોનાની 50 થઈ હતી. પીપરટોળા ગામના મુંબઈથી આવેલ હોમ ક્વોરન્ટાઇન 36 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે કાલાવડના એક દંપતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આજે એ દંપતીના 8 વર્ષીય પુત્ર તથા 3 વર્ષીય પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એટલે કે જામનગર જિલ્લામાં આજે કોરોનાના કુલ 3 નવા કેસ થઈ ગયા છે. પીપરટોળા અને કાલાવડમાંથી કેસ નોંધાતા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી પીપરટોળા અને કાલાવડ ગામનો આંશિક વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જામનગર જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષી વહીવટીતંત્રની તૈયારીઓ અંગે બેઠક યોજાઈ હતી. કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં DDO વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણી તથા SP શરદ સિંઘલ સહિતના અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં ચોમાસામાં વધુ વરસાદ થતાં પૂર જેવી સ્થિતિમાં લોકોના સુરક્ષિત સ્થળાંતર અંગેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાને ધ્યાનમાં લઈ સ્થળાંતર કરેલા આશ્રયસ્થાનોના સેનિટાઇઝેશન વગેરે મુદ્દાઓ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જામનગર રેલવે સ્ટેશનેથી આજે પશ્ચિમ બંગાળના હાવરા માટે શ્રમિક ટ્રેન રવાના થઈ હતી. આ ટ્રેનમાં જામનગર જિલ્લાના 845, દેવભૂમિ દ્વારકા જિલ્લાના 301 તથા સુરેન્દ્રનગર જિલ્લાના 300 શ્રમિકો સહિત કુલ 1437 શ્રમિકોને વતન રવાના કરવામાં આવ્યા છે. શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, પેપર સોપ વગેરે આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ શ્રમિક ટ્રેન જામનગર જિલ્લાની અંતિમ શ્રમિક ટ્રેન હતી. એટલે કે હવે જામનગર રેલવે સ્ટેશનથી કોઈ શ્રમિક ટ્રેન ચાલવાની નથી. જામનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં 16 શ્રમિક ઝારખંડ તથા પશ્ચિમ બંગાળના કુલ 22,217 શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના બહાર પાડવામાં આવે છે, જે અંતર્ગત એડવાન્સ ટેક્સ ભરનારને 10%થી 25% સુધીની રાહત આપવામાં આવે છે. નિયમ અનુસાર 16 એપ્રિલથી આ યોજના બનવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે આજે 26 મેથી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલી બની છે. મહાનગરપાલિકામાં કરદાતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે કરવેરા ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ખેડૂતોની જણસની હરાજી પુનઃ શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે લોકડાઉનમાં એક વખત હરાજી આરંભ થયા પછી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે કુલ 650 ખેડૂતોએ હરાજીમાં ભાગ લીધો હતો.